સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે રાષ્ટ્રીય આયોજન યોજનાઓનો અને કાર્યક્રમોના અભિગમ અને સંવેદના માટે 2 દિવસનો તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો. સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે રાષ્ટ્રીય આયોજન યોજનાઓ અને કાર્યક્રમોના અભિગમ અને સંવેદના માટે 2 દિવસનો તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં તારીખ 16/11/19 અને 17/11/19 રોજ કેન્દ્રીય આરોગ્ય સચિવ ડોક્ટર મુથમ્મા અને આરોગ્ય નિયામક ડોક્ટર વીકે દાસના નિર્દેશનમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટેની રાષ્ટ્રીય યોજનાઓ અને સંવેદના માટે 2 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં ભાગ લેવા માટેના તમામ આરોગ્ય કેન્દ્રો, તબીબી અધિકારી, તાલીમ માટે ઉપસ્થિત કેન્દ્રો, નિરીક્ષકો, એએનએમ, એમપીડબલ્યુ અને આશા વર્કરોએ વિવિધ યોજનાઓ અને રાષ્ટ્રીય કાર્યક્રમોની જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ચિકિત્સા અધિકારીઓ અને નર્સિંગ કોલેજના પ્રોફેસર દ્વારા આ તમામ ટ્રેનર્સની વિવિધ યોજનાઓ છે અને રાષ્ટ્રીય કાર્યક્રમો પર પ્રશિક્ષિત તમામ ટ્રેનરોએ તમામ યોજનાઓ અમલમાં મૂકીને અને યોજનાઓની સિદ્ધિઓનું વિસ્તૃત વર્ણન આપ્યું હતું. 2 દિવસ ચાલેલા આ તાલીમ સત્ર દરમિયાન કર્મચારીઓની પ્રશ્નોત્તરી શ્રેણી પણ હતી.